तो ब्रेक बाद फरी एक बार आपनुं स्वागत छे। आपणे वात करी रह्या छीए कि चूंटणी आवे ए पहेला कोंग्रेस केम तूटी रही छे अने तमाम महानुभावो पण आपणी साथे लगातार जोडायेला छे, परंतु आपणे सीधा जईशुं साबरकांठा ज्यां संवाददाता ईशान मारी साथे जोडायेला छे। ईशान, आपणी पासे आवीश अने जाणवुं छे कि खरेखर अश्विन कोटवाल नाराज छे अने शुं कारण छे कि एवी चर्चाओ वहेती थई छे कि तेओ बीजेपीमां जोडाई शके छे। પાછળથી આ ઉપરાંત 14 બેઠકો છે જે કોંગ્રેસ પાસે એક અપક્ષ છે, એટલે આ વખતે ભાજપનું મિશન છે કે 26-26 બેઠકો પોતાના કબજામાં લઈ નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં હાલ તો માત્ર 4 વિધાનસભા છે, જેમાંથી એક વિધાનસભા એક જે ખેડબામાં વિજયનગરની જે વિધાનસભા છે એ અશ્વિન કોટવાલ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલના ફાળે છે। છેલ્લા 3 ટર્મથી તેઓ જીતતા હોય છે અને અત્યારે હાલ તેમને કોંગ્રેસના જે કાર્યક્રમમાં જવાનું પણ ટાળતા હોય છે। આ ઉપરાંત અન્ય કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ હોય કે કોંગ્રેસની કોઈ પણ મિટિંગ હોય કયા કારણોસર તે હાજર નથી રહેતા એ તો હજી જોવું રહ્યું, પરંતુ મોસ્ટલી જે કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમો છે ત્યાં એમની હાજરી જોવા મળતી નથી। ક્યાંક ને ક્યાંક અંદર કોંગ્રેસમાં સંતોષ પણ જોવા મળે છે, તો આ ઉપરાંત કેટલાક સહકારી આગેવાનો છે તે પણ કોંગ્રેસ છોડી અને ભાજપનો ભગવો ધારણ કરવાના છે। નોંધનીય છે કે જે સાબર ડેરી હોય, માર્કેટયાર્ડ હોય કે પછી કોઈ પણ અન્ય કોઈ બેંકના ડિરેક્ટર કોઈ ડિરેક્ટર હોય, તો તે લોકો પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડા છે। અશ્વિન કોટવાલની વાત કરીએ તો તેઓ છેલ્લા 3 ટર્મથી વિધાનસભા જીતતા આવ્યા છે અને આ વખતે કદાચ એમને એવું લાગતું હોય અને અહીંના પક્ષમાં એમનું કંઈ હોદ્દો મોભો જળવાતું નથી એવું એમને લાગી રહ્યું છે, જેના કારણે એ કદાચ કોંગ્રેસ હજી જાહેરાત તો કરી નથી કે કોંગ્રેસ છોડવાની, પરંતુ મળતી માહિતી મુજબ એમ લાગી રહ્યું છે કે અશ્વિન કોટવાલ અત્યારે હાલ તો ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય છે। 1 એપ્રિલના પહેલા વીકમાં જ હિંમતનગરમાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે, પાટીલ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, એ કાર્યક્રમમાં સહકારી આગેવાનો સહિત અશ્વિન કોટવાલ પણ જોડાય તેવી શક્યતાઓ તો હાલ વર્તાઈ રહી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્યાં રોડ શોમાં અથવા તો કોઈ કાર્યક્રમમાં તેઓ ભગવો ધારણ કરે તેવી શક્યતાઓ છે। ઈશાન, અત્યારે અશ્વિન કોટવાલ ક્યાં છે અને કોંગ્રેસના ત્યાં સ્થાનિક કોઈ લોકલ લીડર સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? તેમની નારાજગી અથવા કોંગ્રેસના કાર્યક્રમોમાં નહીં જવા પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે? હજી ચોક્કસ કે વાત કરવામાં આવે તો મોસ્ટલી તમામ એવી તમામ કાર્યક્રમ હોય જેમાં જે અશ્વિન કોટવાલ હાજર રહેતા જ નથી, અનેકવાર તેમને પૂછવા જતાં તેમના સામેથી પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળતું નથી, આ ઉપરાંત જે કોંગ્રેસના પ્રમુખ હોય કે કોઈ હોદ્દેદાર હોય તેમની પાસે પણ પ્રશ્ન પૂછવાથી કોઈ યોગ્ય જવાબ મળતો નથી, કારણ કે અંદર અસંતોષ અથવા તો કોંગ્રેસની જે નીતિ છે કે કદાચ એમનાથી એમને અસંતોષ હોય અથવા તો કોઈ બીજા પણ કોઈ કારણ હોઈ શકે, પરંતુ હજી ચોક્કસ કારણ મળ્યું નથી કે કેમ કોંગ્રેસ છોડવું પડે। અત્યારે હાલ અશ્વિન કોટવાલ તો જે અનિલ જોશવાલાના જે ત્યાં એક બિલોડા કાર્યક્રમ છે ત્યાં કાર્યક્રમમાં પહોંચ્યા છે અને ત્યાંથી ટૂંક સમયમાં જ ન્યૂઝ 18 સાથે પણ તેમની વાતચીત થશે, પરંતુ અશ્વિન કોટવાલ દ્વારા જે પંકજ જી ઈશાન, હું આપણી પાસે આવીશ છે. જો ગીતાબેન, તમે સાંભળી લીધું કે અશ્વિન કોટવાલ કોંગ્રેસના કાર્યક્રમોમાં જવાનું ટાળી રહ્યા છે અને ઘણા સમયથી જ્યારે વિરોધના કાર્યક્રમો હોય તો એમાં પણ નથી આવી રહ્યા, અને જે રીતે અત્યારે વાતો આવી રહી છે, જે રીતે અમારા સંવાદદાતા ઈશાન જણાવી રહ્યા છે કે આગામી સમયમાં સીઆર પાટીલનો એક કાર્યક્રમ છે ત્યાં અને એમાં સહકારી આગેવાનોની સાથે સાથે તેઓ જોડાવા જઈ રહ્યા છે, કોંગ્રેસને તો ખ્યાલ છે કે નહીં પહેલાં તો મને એ જાણવું છે. જો એના માટે થઈને પંકજ, હું બહુ નાની કાર્યકર્તા છું, પણ હું માનું છું ત્યાં સુધીમાં કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી કોઈ પક્ષ પલટો ન કરે ત્યાં સુધી એના ઉપર આક્ષેપ લગાવવો એ યોગ્ય નથી. અને મને જયારે અગ્નિશભાઈ કહેતા હતા કે ખરીદ વેચાણ સંઘ શબ્દ ન વાપરવો જોઈએ, તો હું જરાક તમને યાદ કરાવી દઉં નરેન્દ્રભાઈ વાળો કિસ્સો કે જેને ન્યૂઝ ની સામે 10 લાખ રૂપિયા મૂક્યા હતા ટેબલ પર કે આ મને ભાજપે ખરીદવાની કોશિશ કરી છે, એટલે તમે એ મહેરબાની કરીને સફાઈ ન આપશો કે અમે આ નથી કરતા. આ જગ જાહેર થઈ ગયું છે, સ્પષ્ટ થઈ ગયું છે અને બધા જ લોકો કહે છે કે તમે આ રીતે કરો છો, અને આંદોલનના સમયમાં પણ તમે કેટલા કન્વીનરોને કેટલામાં ખરીદ્યા છે એ જગ જાહેર છે, આખી દુનિયા જાણે છે અને ગુજરાત જાણે છે, એટલે એની સફાઈ મહેરબાની કરીને આપશો ને. પંકજ, એનો પણ હું જવાબ આપું છું. જો કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી જો આ સંઘ છે ને ઇલેક્શન આવે ત્યારે સક્રિય થઈ જાય છે, એક બાજુ સીઆર, એટલે હું આ લોકો કેટલા જુઠ્ઠા છે હું સાબિત કરું છું કે કેટલું જુઠ્ઠું બોલે છે, કેટલું ખોટું બોલે છે, ગુજરાતની જનતા પાસે પણ બોલે છે
અને આગેવાનો સામે પણ બોલે છે અને કેટલી સફાઈથી બોલે છે. એકવાર સીઆર પાટીલ એવી વાત કરે છે કે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનોને લેવાના નથી, આપણે કોઈને ખરીદવા નથી, અને એમ કરતા પણ કોંગ્રેસના આગેવાનોને ખરીદીને લઈ જાય છે. અને હું કોંગ્રેસમાં છું એટલે એ પણ કહું છું કે પંકજ સાચી વાત છે ખોટી કે કોંગ્રેસના આગેવાનો ખરીદાય છે પણ ખરા, એટલે આમાં દોષી બંને લોકો છે. હું એક વ્યક્તિને ઠેરવતી નથી, કારણ કે જે આ થઈ રહ્યું છે જે ગુજરાતની અંદર એ લોકશાહી રીતે ખૂબ જનતા માટે ખરાબ છે. યજ્ઞેશભાઈ છે કોઈ જવાબ? ગીતાબેને ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જો ખરીદ્યા હોય, એમને કીધું કે પાંચના કન્વીનરોને ભારતીય જનતા પાર્ટીએ કેટલામાં ખરીદ્યા, તો ખરીદ્યા એનો અમને પુરાવો આપો. અને તમે પણ પાંચના કન્વીનર જ હતા અને તમે કોંગ્રેસમાં કેટલા ગયા, કેટલામાં ગયા એવું અમે તમને નહીં પૂછીએ. મેં પહેલાંય કીધું કે હું તમને નહીં પૂછું, કારણ કે અમારા એ સંસ્કાર નથી આવા આક્ષેપો કરવાના. કોઈ પણ વ્યક્તિઓને ખરીદવા વેચવા એ ભારતની અંદર આવા આક્ષેપો વ્યક્તિગત ન કરી શકાય, કારણ કે વ્યક્તિગત કરવા એ આપણે કંઈ તાલિબાનમાં નથી રહેતા. ભારતના નાગરિકોની અંદર આ શોભે પણ નહીં અને આપણને આ વર્તન પણ આપણને યોગ્ય નથી લાગતું. ખેર, કોંગ્રેસની નીતિરીતિ છે કોંગ્રેસને આક્ષેપો કરવા છે, અને ગીતાબેન કોંગ્રેસના રંગે રંગાઈ જ ગયા છે એટલે એમને ભાષા બોલશે એમાં કંઈ ખોટું નથી, બોલવી જ જોઈએ. કારણ કે એમને એમનું સ્થાન ત્યાં પણ ટકાવી રાખવું છે એટલે એમને એ ભાષા બોલવી પડે, એ સ્વાભાવિક છે. એટલે એ બાબતે હું પણ ગીતાબેનનો વિરોધ ક્યારેય નહીં કરું. બીજી વાત છે કે જે ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કે આ છે, એટલે એ બાબતે હું તમને પંકજભાઈ કહું, સમય આ દરેક વસ્તુ છે. અને બીજું કે આજે મીડિયા તરીકે હું પહેલા જ જાણ કરીશ આપને કે આ વ્યક્તિ જોડાવાના છે. પણ યજ્ઞેશભાઈ એટલું તો કહો, એટલું તો કહો કે 10 ધારાસભ્યો આવવાના છે કે નહીં આવવાના, સરકારી આગેવાનો હોય. જો સંયમ લોઢા ખોટા હોય અને પ્રદીપભાઈ સાચા હોય તો એ તો નક્કી છે ને કે 10 જેટલા તો આવવાના છે, 10 થી વધારે હોઈ શકે પણ 10 જેટલા તો આવશે જ. એ તો મેં કે મેં પહેલાંય કહ્યું હતું કે હું સમય બતાવશે કેટલા આવશે કે કેટલા નહીં એ, પણ તમારી પાસે આંકડો તો હોય જ. જો યજ્ઞેશભાઈ તમે ના કહેવા માંગતા હોય એ વસ્તુ અલગ છે, પણ તમને ખ્યાલ તો હશે જ કે કેટલા ધારાસભ્યો સંપર્કમાં છે. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નક્કી કર્યા બાદ આજે કોઈ પણ વ્યક્તિઓ જોડાતી હોય છે, અને એ વ્યક્તિ કોઈ પક્ષ સાથે સંકળાયેલી હોય, સરકારી આગેવાન હોય, ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલી હોય અથવા કોઈ સામાજિક આગેવાન હોય, એ પક્ષના મોવડીઓ સાથે નક્કી કરી એની સાથે બેઠક થતી હોય છે. આદરણીય સીઆર પાટીલ સાહેબ અને અન્ય પક્ષના જે વરિષ્ઠો છે એ નક્કી કરતા હોય છે અને એના આધારે એમનું જોડાવાનું નક્કી થતું હોય છે. ઓકે, હું આવીશ આપની પાસે, કારણ કે આપ ડિપ્લોમેટિક આન્સર આપી રહ્યા છો.